આજે આપણે શ્વેત પ્રકાશનું કાચના વિખેરણ કે વિભાજન સેનો અભ્યાસ કરીએ. તો શ્વેત પ્રકાશ એટલે શું, સૌથી પહેલા ની સમજૂતી લઈએ તો સૂર્યપ્રકાશ છે એને શ્વેત પ્રકાશ કહીએ છીએ. આપણે સૂર્યપ્રકાશ છે એ આપણે દેખાય છે પીળાશ પડતો, પરંતુ સાયન્સ ની અંદર એ શ્વેત પ્રકાશ છે, કેમ કે એ અલગ અલગ ઘણા રંગોનું મિશ્રણ છે. હવે કેટલા રંગોનું મિશ્રણ છે તો એ રંગને આપણે જુદા પાડીએ તો ખબર પડે કે ભાઈ એની અંદર કેટલા રંગો છે, એ મિક્સઅપ થયેલા છે. તો અહીંયા બુક ની અંદર કીધું કે તમે મેઘધનુષ્યના ભવ્ય રંગો જોયા છે, કે મોટા ભાગના એમની જિંદગીમાં કોઈક ને કોઈક વાર મેઘધનુષ્ય છે એ જોયું. અહીંયા સૂર્યના શ્વેત પ્રકાશ પરથી આપણને મેઘધનુષ્યના વિવિધ રંગો છે એ કેવી રીતે જોવા મળે છે, તો આ પ્રશ્નને આપણે સમજવા માટે કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન છે એના વિશે વિચારીએ, અને આ પ્રિઝમની જે ઢળેલી વક્રીભવનકારક સપાટી છે એ કેટલી આ પ્રકાશ સાથે રોચક ઘટનાઓ દર્શાવે છે એનો અહીંયા આપણે પ્રવૃત્તિ દ્વારા સમજી લઈએ. કીધું પ્રવૃત્તિ 11.2 ની અંદર કે કાચનું કૂઠું લઈ અને એની અંદર પાતળી એક ફાટ બનાવો, જેને સ્લીટ કહેવાય, SLIT. આ સ્લીટ છે એને સૂર્યની સામે રાખે, એટલે તેની અંદરથી જે છિદ્ર છે એમાંથી પ્રકાશનું એક કિરણ આવશે, જેને આપણે પ્રકાશનો શેરડો પણ કહીએ. એની સામે પ્રિઝમ છે એને રાખે, અને આ પ્રિઝમ છે એની સામે કોઈક એવી દિશાની અંદર ગોઠવતા જાઓ, અને જે પાછળની તરફનો જે પડદો છે ત્યાં આ સૂર્યપ્રકાશ છે કે જે પેલા શેરડા સ્વરૂપે આવે છે એ પ્રિઝમમાંથી પસાર થઈ અને એની બીજી સાઈડે ત્યાં આપણને એની અંદરથી મળતા વિવિધ રંગો છે એ જોવા મળશે. તો એની એક બુકની અંદર સાદી એક ફિગર આવી છે, એ ફિગરની અંદર તો કે સૌ પ્રથમ આપણે જોઈએ તો એક આ પ્રિઝમ છે. આ પ્રિઝમ છે એની આ બાજુ એક પૂઠું કે જેની અંદર એક છિદ્ર છે, થશે શું તો કે આ બાજુથી સૂર્યપ્રકાશના ઘણા બધા કિરણો છે ત્યાં આવશે, આમાંથી એક કિરણ પૂંજ છે અહીંયા એની સાથે અથડાશે. અથડાશે એટલે આના જવાની દિશા છે આ તરફની છે, પરંતુ પ્રકાશ એ પાતળું માધ્યમ, પ્રકાશ એ ઘટ માધ્યમ, એના હિસાબે અહીંયા પ્રકાશ છે એ વળશે, વળી અને અલગ અલગ રંગના પટ્ટાઓ બનાવશે. ફરી પાછો આ જે સપાટી છે ત્યાંથી વળશે, શા માટે તો કે અહીંયા પણ આ ઘટ માધ્યમ પાતળું માધ્યમ એટલે અહીંયાથી પણ ફરી પાછો છે શું કરશે તો કે વળે છે. તો બે વાર પ્રકાશ છે વક્રીભવન પામે છે, અને અહીંયાથી જે આપણે શ્વેત પ્રકાશ મળ્યો કે જે હકીકતે કેવો હતો કે શ્વેત સૂર્ય પ્રકાશ, જે અહીંયા અલગ અલગ આપણને સાત રંગના અલગ પટ્ટા સ્વરૂપે દેખાશે. હવે આ સાથે સાથે રંગના પટ્ટાઓ છે આપણે સ્વતંત્ર રીતે છૂટા નહીં પાડી શકીએ કે ભાઈ, પરંતુ આપણે એને ઓળખી શકશું કે આની અંદર અલગ અલગ સાત રંગો છે, કેમ કે પાસ પાસેના રંગો છે એકબીજા સાથે મિક્સ થઈ ગયા છે, અને આ રંગો ક્યાં છે કે આપણને બાળપણથી ખબર છે કે જેને આપણે ટૂંકીમાં જાની વાલી પીનારા છે આવા નામ આપણે યાદ રાખીએ. તો આના નામ તો કે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાત આવા એના નામ છે. અહીંયા રાતો છે લાલ રંગ છે એનું સૌથી ઓછું વક્રીભવન થાય છે, એટલે સૌથી ઉપર અહીંયા ઉપરનો જે ભાગ છે એ આપણને લાલ રંગ રાતા કે એનું વક્રીભવન સૌથી ઓછું થાય છે, અને સૌથી નીચે આ જે ભાગ છે ત્યાં આપણને જાંબલી,
તો આ શ્વેત પ્રકાશ વડે સૂર્યપ્રકાશનું અશ્વેત પ્રકાશનું કાચના પ્રિઝમ વડે વક્રીભવન છે તેની વાત છે. અહીંયા આપણે જોઈએ આ જે બાબત છે એની અંદર, તો તમે જોયું હશે કે આ પ્રિઝમ છે એ સાત ઘટક રંગો છે એને જુદા જુદા વિખેરણ પ્રમાણે છે વિભાજન કરે છે. આપણને આ રંગો કેમ મળે તો અહીંયા આ પ્રિઝમ છે એની ઉપર આ રંગો આપાત કિરણની સાપેક્ષે જુદા જુદા ખૂણે વળે, કેમ કે જુદા જુદા રંગના છે. લાલ પ્રકાશ સૌથી ઓછો વળે છે એટલે સૌથી ઉપરની તરફે છે, અને જાંબલી પ્રકાશ છે એ સૌથી વધારે વક્રીભવન દર્શાવે છે એટલે સૌથી વધારે નીચેની તરફે છે. અને આપણે આ જે સાતે સાત અલગ રંગના પડતા કહીએ છીએ એને આપણે પ્રકાશનું વર્ણપટ એવું નામ આપીએ છીએ. દ્રશ્ય વર્ણપટ કે જે આપણે જોઈ શકીએ છીએ, આપણી આંખ છે એને પારખી શકીએ છે. આ દ્રશ્ય વર્ણપટ છે એનું સૌ પ્રથમ સાયન્ટિફિકલી ઉલ્લેખ કર્યો હોય તો સર આઇઝેક ન્યૂટન. આ ન્યૂટને સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવવા માટે કાચનો એક પ્રિઝમ લીધો અને આવો બીજો પ્રિઝમ લઈ અને સૂર્યપ્રકાશનું વધારે વક્રીભવન કરવાનું, વધારે એને જુદા પાડવાનો પ્રયત્ન કર્યો. એને શું કહ્યું તો કે અહીંયા હજુ એક કાચનો પ્રિઝમ લીધો ફરી પાછો અને એની ઉપર પ્રેક્ટિકલ ઉતારી ગયો તો અહીંયા કાંઈ ફેરફાર થયો નહીં. પછી એને કાચના પ્રિઝમને ઊંધો કર્યો. મતલબ આના પરથી એવું થાય કે શ્વેત પ્રકાશ છે એ સાત રંગોનો જ બનેલો છે, એનાથી વધારે વિભાજન છે એ પ્રિઝમ વડે શક્ય નથી. વર્ણપટના આ બધા રંગો છે એ આપણે પ્રિઝમની અંદરથી જોઈ શકીએ છીએ. અને આઇઝેક ન્યૂટને કીધું કે શ્વેત પ્રકાશ મૂળભૂત ચાર રંગોનો બનેલો છે. કોઈ પણ પ્રકાશ કે જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ દર્શાવે તેને ઘણીવાર આપણે શ્વેત પ્રકાશ કહીએ છીએ. મેઘધનુષ્ય છે એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતો એક પ્રાકૃતિક વર્ણપટ છે કે જેમાં આપણે પ્રિઝમનો ઉપયોગ નથી કરતા, કુદરતી રીતે જોવા મળે છે. એમાં થાય છે તો કે જે પાણીનું બિંદુ છે, પાણીના જે નાના નાના ડ્રોપલેટ્સ બને છે એ અહીંયા પ્રિઝમ જેવું કાર્ય કરે છે. તો અહીંયા થાય છે કે વાતાવરણમાં રહેલ પાણીના સૂક્ષ્મ બિંદુકો છે એના વડે પ્રકાશનું વિકિરણ થાય. મેઘધનુષ્ય હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં રહે છે. શા માટે તો કે દાખલા તરીકે આ કોઈ એક પાણીનું બિંદુ છે, આવડું મોટું નામ હોય સમજૂતી માટે આપણે લીધું કે આ પાણીનું એક બિંદુ છે. તો આ જગ્યાએ ફોર એક્ઝામ્પલ સૂર્ય છે, સૂર્યમાંથી પ્રકાશના કિરણો આ દિશામાં એની તરફ આપવા થાય. હવે થાય શું તો કે આ પ્રકાશ એ પાતળું માધ્યમ છે, આ પાણીનું બિંદુ છે, પ્રકાશ એ ઘટ માધ્યમ છે એટલે ત્યાં પ્રકાશ છે. શું થાય તો કે અહીંયાથી થોડુંક વળે વક્રીભવન પામે, સાથે સાથે વિખેરણ પણ પામે એટલે કે તેનું વિભાજન પણ થાય. આ સપાટી છે એ અરીસા જેવી છે વર્તે એના માટે, એટલે અહીંયાથી પ્રકાશ સુધી પૂર્ણ આંતરિક પરાવર્તન પણ થાય. આંતરિક પરાવર્તન એટલે કે અંદરની અંદર તરફ પરાવર્તન સપાટી સાથે વળી જાય છે અને પૂર્ણ એટલે કે બધો પ્રકાશ છે અહીંયાથી વળે. આ સપાટી પણ એ કેવી થઈ તો કે આ છે ઘટ્ટ માધ્યમ છે પાણી, અહીંયા પાતળું છે એટલે માધ્યમ ફરી પાછું ગયું, અહીંયાથી ફરી પાછું છે એ પ્રકાશ છે એ નીચેની તરફ છે એટલે વળશે. અને અહીંયા અવલોકનકાર એટલે કે જોવા વાળાની આંખની અંદર આ પ્રકાશ પહોંચે એટલે એ સાત રંગનો પટ્ટો દેખાય. તો હંમેશા સૂર્ય આપણી પાછળ અવલોકન કરે છે, સૂર્ય પાછળની તરફ હોય પીઠ તરફ હોય અને વરસાદ કે પાણી આગળની તરફ પડતું હોય તો આપણને ત્યાં મેઘધનુષ્ય દેખાય, બાકી દેખાય નહીં. આવું આપણને ક્યાં જોવા મળે તો કે ભાઈ સૂર્ય પાછળ હોય, કોઈ જગ્યાએ પાણીની ઝીણી ઝીણી જળ ઉડતી હોય, કોઈ જગ્યાએ પાઇપ લીક હોય, માંથી પિચકારી થતી હોય, ફુવારો થતો હોય, કોઈ ફાઉન્ટન છે નેચરલી, ત્યાંથી પણ આપણને આવું મેઘધનુષ્ય છે એ જોવા મળે છે. અને પછી વાતાવરણીય વક્રીભવન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર